ચાલો આજે આપણે ચેપ્ટર 12 આપત્તિ અને વ્યવસ્થા પર ભણીશું. આપત્તિ કેટલા પ્રકારની હોય છે? તો કુદરતી અને માનવ સર્જિત. એમાં કુદરતી આપત્તિ આપણે કોને કહીશું? ભૂકંપ છે, વાવાઝોડું છે, સુનામી આવે, એ બધી આપત્તિને આપણે કુદરતી આપત્તિ કહીશું, જે કુદરત રીતે સર્જિત હોય છે. બીજી જોઈએ માનવ સર્જિત આપત્તિ. માનવ સર્જિત એટલે કે ક્યારે હુલ્લડ, આતંકવાદી હુમલો થાય છે, એ બધી માનવ દ્વારા જે આપત્તિ આપવામાં આવે છે એને માનવ સર્જિત આપત્તિ આપણે કહી શકીએ છીએ. ચાલો આપણે જોઈએ. આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને ભીતનો ભાવ જાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત, પ્રકોપ એવા નામ પણ આપે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. આપત્તિના જોખમોથી આપણે જાણકારી મેળવીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર અને સંજોગો ધ્યાનમાં નીચે મુજબ છે, જે જોઈએ આપણે. આપત્તિના બે પ્રકાર છે, આપણે જોયું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. એમાં કુદરતી આપત્તિમાં ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું આ બધી કુદરતી આપત્તિ ગણી શકાય. પછી છે માનવ સર્જિત આપત્તિ. માનવ સર્જિત આપત્તિમાં આગ લાગવી, પછી ઔદ્યોગિક અકસ્માત થવો, બોમ્બ વિસ્ફોટ થવો, હુલ્લડ થવું, એ બધું આપણે માનવ સર્જિત આપત્તિ તરીકે ગણાવી શકીએ. ઉપરોક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળને પૂર્વ આગાહી શક્ય છે. તેનો આપણે બચાવ સમયસર કરી શકીએ છીએ અને જાનહાનિ નિવારી શકીએ છીએ. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ પૂર્વ આગાહી શક્ય નથી, તે આપણે ભારે વિનાશ થવાની સંભાવના રહે છે. જો વાવાઝોડું, પછી દુષ્કાળ અથવા સુનામી આ બધું થાય તો આપણે અગાઉથી જાણ કરી દેવામાં આવે છે કે વાવાઝોડું ફૂંકાવાનું છે, તો આપણે સમયસર ઘરે આવી જઈએ, ઘરે રહીએ અને જે કાંઈ પગલાં લેવાના હોય નીતિ નિયમ મુજબ એ આપણે કાર્ય કરી શકીએ છીએ. પરંતુ જે જ્વાળામુખી ફાટે, ભૂકંપ આવે એ આપણે જાણી શકતા નથી. ચાલો આપણે જોઈએ પહેલો ટોપિક, ભૂકંપ. સામાન્ય રીતે પૃથ્વીના સપાટી કંપવાને ભૂકંપ કહે છે. જે પૃથ્વીની જે સપાટી છે એ જે કાપવા લાગે છે તેને આપણે શું કહી શકાય? ભૂકંપ. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગ ભીગ ક્રિયાઓ જવાબદાર છે. જે ક્ષેત્ર નબળું ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળો વિસ્તાર ગણાય છે. જે જમીન થોડી ખરાબ હોય ત્યાં ભૂકંપ વધુ આવે તેવી શક્યતા છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય, પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. ક્યારે ભાઈ કલાક પછી ભૂકંપ આવવાનો છે એવું આપણે કહી શકીએ નહીં. ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે કુવારી વેઠવી પડે છે. ભૂકંપ આવે એટલે કેટલી તીવ્રતાથી આવે છે આપણે જાણી શકતા નથી. કારણ કે અત્યારે ભૂકંપ આવે તો આપણે દોડધામ કરવામાં માણસો મૃત્યુ પામે, અને આ વધારે ભૂકંપ હોય તો આની આ બિલ્ડિંગ છે એ જમીનમાં જતી રહે અને ઘણા બધા માણસો પણ મૃત્યુ પામી શકે છે. એટલે આપણે ભૂકંપ વિશે અગાઉથી જાણી શકતા નથી. ભૂકંપ સામે આપણે શું શું સાવચેતી રાખી શકીએ એ જોઈએ. ભૂકંપ આવે તો જો વર્ગખંડમાં ભૂકંપ આવે તો પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલા હોય અથવા તાર હોય એનાથી દૂર રહેવું, સારા સમાચારો અને રેડિયો ટીવી દ્વારા જાણકારી બધી મેળવવી, અને શું ન કરવું જોઈએ? રઘવાયા થાય બૂમાબૂમ કરવી જોઈએ નહીં, ગભરાઈ જાય એને દોડધામ નહીં કરવી, બૂમાબૂમ કરવી એવું કંઈ કરવું જોઈએ નહીં. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે ભૂકંપ વખતે લિફ્ટ ગમે ત્યારે બગડી જાય છે, તો લિફ્ટ વચ્ચે અકળાઈ ગઈ તો માણસ તેમાં મૂંઝાઈને મૃત્યુ
પામી શકે છે એટલે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા ઉપકરણો એટલે કે જે આ વીજળીના તાર છે એ બધું આપણે શરૂ કરવાનું નહીં બધું બંધ કરી દેવાનું ગુજરાતમાં ભૂકંપ ક્યારે ક્યારે આવ્યો હતો 16 જૂન 1819 કચ્છની અંદર આવેલો હતો પછી બીજી વાર 12 જુલાઈ 1915 અંજારની અંદર કચ્છની અંદર જે અંજાર શહેર છે ત્યાં આવેલો હતો 26 જાન્યુઆરી 2001 ની અંદર કચ્છની અંદર ભૂકંપ આવેલો હતો ચાલો એના પછી બીજી આપત્તિ આપણે કુદરતી આપત્તિમાં બીજી આપત્તિ જોઈએ વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી પરિસ્થિતિ પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે બહુ જ ખૂબ જ ઝડપથી પવનો ફૂંકાવા માંડે એને આપણે સામાન્ય રીતે વાવાઝોડું કહી શકીએ તે વાવાઝોડું કે ચક્રવાત કહેવામાં આવે છે આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ વેરે છે શું શું વસ્તુઓ લેતું જાય વાવાઝોડું જે ઝડપથી ફૂંકાતું હોય તો અમુક પહેલાના સમયમાં તો મકાનો છાપરાવાળાની હતા તો છાપરું છે બીજી વસ્તુઓ છે એ બધું જોડે જોડે ફરતું ફરતું લેતું જાય છે અને ઘણી બધી જાનહાની અને મુશ્કેલીઓ આવે છે અને વિનાશ પણ ઘણો બધો થાય છે ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે તેની ભારે વિનાશક અસરો થાય છે વાવાઝોડું આવે ત્યારે આપણે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એ આપણે જાણીએ વાવાઝોડા પહેલા વાવાઝોડું આવવાનું હોય એ પહેલા શું કરવાનું વાવાઝોડાની સંભવિત વિસ્તારની વિસ્તારની ચોક્કસ વિગત જાણી લેવાની પછી તંત્ર સૂચના મુજબ સ્થળાંતર કરી દેવાનું દરિયા નજીક નીચાણવાળા ક્ષેત્રમાં જવું નહીં અથવા ઊંચાણવાળા વિસ્તારમાં પણ ન્યા જતું રહેવાનું ખાવાની વસ્તુ ટોચ પીવાનું પાણી દવા એ બધી વસ્તુ લઈ લેવાની વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દેવાના ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળવાનો પછી વાવાઝોડું આવી જાય ત્યારે શું કરવાનું એ જોઈએ ચેતવણી મળતા બધા બારી બારના બંધ કરી દેવાના જો શાળાએ શાળાની અંદર આપણે હોઈએ તો વર્ગખંડ બંધ કરી દેવાના અને બહાર નીકળવાનું નહીં પછી આપણે વાહનો લઈને જતા હોય અને ખબર પડે વાવાઝોડા આવ્યું તો ત્યાંથી દૂર હોય ઘરે દોડવા નથી મંડાતું એટલે શું કરવાનું કે જ્યાં વાહન સાઈડમાં ઊભું રાખી દેવાનું અને જે વીજળીના તાર કે એ બધું હોય એનાથી આપણે દૂર સુરક્ષિત જગ્યાએ ઊભું રહી જવાનું બચાવ માટે ઊભા કરેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોને સૂચનાનું ચુસ્ત પલે પાલન કરવું જે રીતે આ બચાવવાળા વ્યક્તિઓ હોય કે એ રીતે આપણે કાર્ય કરવાનું પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા પ્રાણી જે ગામડે પ્રાણીઓ હોય છે એને ખીલેથી એટલે કે જે બાંધેલા હોય પણ છૂટા મૂકી દેવા જેથી તે પોતાનો જીવ પણ બચાવી શકે જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો ક્યાંક આમ મોટું પાટું લગાડેલું હોય છે પછી આમ વૃક્ષો હોય છે તો ત્યાં એની નીચે ઊભું રહેવાનું નહીં કારણ કે વાવાઝોડું છે તો ગમે એ વસ્તુ ગમે ત્યારે પડી શકે વાવાઝોડું જતું રહે ત્યાર પછી આપણે શું કરાય હવામાન સાફ થઈ જાય પવન બંધ હોય તો પણ બહાર નહીં જવાનું અચાનક એક પવન શરૂ થઈ જાય અને વરસાદ પણ આવી શકે છે લટકાતા ખુલ્લા વાયરોથી દૂર રહેવું કારણ કે વાવાઝોડું જતું રહે એટલે ઘણું બધું તૂટી વિખરાઈ ગયેલું હોય એનાથી આપણે દૂર રહેવું કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરવો તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જાઓ કે એકત્ર કે હવે બધું શાંત પડી ગયું છે હવે તમે ઘરે જઈ શકો છો તો આપણે ઘરે જઈ શકાય રાહત અને બચાવ ઉમરની કામગીરીમાં મદદ કરવું જે બચાવતા હોય તો એની આપણે હેલ્પ કરવાની સાઈડમાં ખૂણા ઊભું રહી જવાનું નહીં એના પછી મદદ મળવા માંગવા સિવાય ફોન ન કરવો બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરી વિશેષ પડે વિશેષ ખેડ પડી શકે છે એટલે કે જ્યારે ખોટી રીતે ખોટી રીતે બધાને ફોન કર્યા નથી કરવાના જેનાથી નેટવર્ક પ્રોબ્લેમ આવે અને જે લોકો કામ કરે છે અને જેને જરૂર છે એ લોકો કામ કરી શકતા નથી ચાલો આજનો ટોપિક વાવાઝોડું અહીંયા જ આપણે પૂર્ણ કરીએ કાલે નવા ટોપિક સાથે મળીશું